नमस्कार। बनती है पहली रोटी जहां गाय के लिए, बनती है पहली रोटी जहां गाय के लिए, उस देश में रोटी से कोई गाय खा गया। नमस्कार, हूं छू नरेंद्र सिंह, विशेष रजूआत में आपनु स्वागत छे। जे देश की 80% जनता गाय ने माता तरीके पूजती होय, तेज देश में केंद्र सरकारे जाहिर करेला पशु वेचाण धारा नो विरोध करवा माटे गौ हत्या करीने तेनी बीफ पार्टी योजवामां आवी। केरळमां कोंग्रेसना कार्यकरोए योजेली बीफ पार्टीनो विवाद वधु वकर्यो छे। आम जोवा जईए तो गायना मुद्दे हमेशा राजकारण थतुं आव्युं छे, कारण के गाय आस्थानुं प्रतीक छे। वर्तमान केन्द्र सरकार आ मुद्दे संवेदनशील पण छे। दरेक राजकीय पक्ष जाणे छे के गायनो मुद्दो जो सवळो पड़े तो तेमनी नैया पार लगावी दे, अने जो अवळो पड़े तो क्यारेक नैयाने डुबाड़ी पण दे छे। केरळमां थयेली बीफ पार्टीनो विवाद न मात्र केरळ पूरतो रहेता देशव्यापी बनी गयो, अने तमाम राजकीय पक्ष आमां कूदी पड्या, अने तेमाय कोंग्रेस उपाध्यक्ष राहुल गांधी, जे हमेशा पोताना पक्षनी बाबते निवेदन आपवाथी दूर रहेता होय छे, तेमणे आ मुद्दे कोंग्रेसना कार्यकरोने सस्पेन्ड करीने पक्षने आ मुद्दाथी अलग राखवानो प्रयास कर्यो। जोके हवे गुजरातमां पण आ मुद्दे राजकारण गरमायुं छे, अने भाजप सरकारे आगामी विधानसभानी चूंटणीने કોંગ્રેસને ઘેરવાનો પ્રયાસ કર્યો છે। તો આજે આ જ મુદ્દે ચર્ચા કરીશું કે શું હવે ગાય એ રાજકીય પક્ષ માટે, નેતાઓ માટે બની ગઈ છે દૂજણી ગાય। તો ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલા જે સવાલો ઉઠી રહ્યા છે તેના પર જો નજર કરીએ તો સવાલ નંબર એક એ છે કે પશુ વેચાણ ધારાનો વિરોધ બીફ પાર્ટી દ્વારા કરવો કેટલો યોગ્ય છે। सवाल नंबर बे, शू देश में मात्र लघुमतीओनी लागणी दुभाई शके, बहुमती प्रजानी लागणीनुं शू। सवाल नंबर त्रण, शू देश में गौवंशना नामे राजकीय रोटला शेकवामां आवी रह्या छे। सवाल नंबर चार, कोंग्रेसना कार्यकरोना कृत्यने लीधे समग्र कोंग्रेस पक्षने गौ हत्यारो गणी शकाय के केम। सवाल नंबर पांच, शू गुजरातमां भाजप आ मुद्दाने उछाळीने तेनो राजकीय लाभ लेवानी पेरवीमां छे। सवाल नंबर छ, शू गाय प्रत्ये राजकीय पक्षोने साचे ज कोई लागणी छे खरी। सवाल नंबर सात, શું રાજકારણમાં રાજકીય પક્ષો માટે ગાય બસ એક મત આપતી દૂજણી ગાય બનીને રહી ગઈ છે। અને સવાલ નંબર આઠ, ગૌવંશ મુદ્દે કેન્દ્ર સરકારના કડક વલણ સામે વિરોધ કેમ। તો આ તમામ મુદ્દે ચર્ચા કરીશું, કારણ કે આ મુદ્દો સમગ્ર દેશવ્યાપી બની ગયો છે। કેરળથી કદાચ હવે લાગી રહ્યું છે કે આ મુદ્દો ગુજરાતમાં આવી ગયો છે, અને ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ પણ આ મુદ્દાને ઉછાળવાની પેરવીમાં છે, અને એટલા માટે જ ગુજરાતમાં પણ રાજકીય જે નેતાઓ છે તેમાં પણ હવે આક્ષેપબાજી શરૂ થઈ ગઈ છે। તો આ જ મુદ્દે ચર્ચા કરીશું। ચર્ચામાં અમારી સાથે જોડાયા છે ભાજપના નેતા અને ગૌચર વિકાસ બોર્ડના અધ્યક્ષ ડોક્ટર વલ્લભભાઈ કથિરિયા, સાથે જોડાયા છે કોંગ્રેસના નેતા જયરાજસિંહ પરમાર, સાથે જોડાયા છે વરિષ્ઠ રાજકીય વિશ્લેષક અજયભાઈ ઉમટ, અને સાથે જોડાયા છે ગૌ સેવક વિજયભાઈ પરસાણા। આપ તમામનું સ્વાગત છે અમારી આ વિશેષ ચર્ચામાં। સૌપ્રથમ કથિરાજી, આપને પૂછવા માંગીશ કે જે રીતે સરકારનો આ નિર્ણય છે, જે પ્રતિબંધ મુકતો જે નિર્ણય છે પશુઓના ખરીદ વેચાણ મુદ્દે, અને તો આપણે નથી લાગતું કે બીજેપી દ્વારા તેના સાંપ્રદાયિક મુદ્દાને, એજન્ડાને એક થોપવાનો પ્રયાસ કરાયો છે, અને એટલા માટે જ આ જે બીફ પાર્ટીનો વિવાદ થયો છે ત્યારબાદ થયો? બિલકુલ નહીં। આપને મારે જણાવવું છે કે ભારતીય જનતા પાર્ટીએ ગાયના મુદ્દાને, ગાય પૂજ્ય છે, ગાયમાં 33 કરોડ દેવતાનો વાસ છે, ગાયને આપણે આસ્થાનું પ્રતીક છે, એ એટલા માટે નહીં, પરંતુ આપણા શાસ્ત્રોમાં કયા મુજબ ગાયની જે ઉપયોગિતા છે, ગાય એ વિશ્વ માતા છે। વિશ્વ માતા કોઈ ખાલી આસ્થા માટે નહીં, અધ્યાત્મ માટે નહીં, પરંતુ ગાયના પંચગવ્યના ઉપયોગ દ્વારા સમગ્ર વિશ્વનું કલ્યાણ એમાં નિહિત છે, અને એ આજનું વિજ્ઞાન પણ હવે સાબિત કરી બતાવ્યું છે વિજ્ઞાને કે ગાયના પંચગવ્યનો ઉપયોગ કરવાથી આજે જે સૌથી વધારે મોટો પ્રશ્ન ક્લાઇમેટ ચેન્જનો છે, આજે વિશ્વ આખું પર્યાવરણની સમસ્યાઓથી મૂંઝાયેલું છે, એવા સમયે ગાયનું પંચગવ્ય, ગાયનું ગૌમૂત્ર અને ગોબર જ આ વિશ્વને બચાવી શકે છે। પરંતુ માટે આરોપ એવો છે કે સાંપ્રદાયિક એજન્ડા થોપવાનો પ્રયાસ છે। એટલે જ કહું છું કે ખોટે ખોટી રીતે ગાયને એ કોંગ્રેસ અને બાકીના પક્ષોએ, સામ્યવાદી લોકોએ એને સાંપ્રદાયિકતાનું બિલકુલ રૂપ આપ્યું છે। બિલકુલ, આપ કહો છો કોંગ્રેસે રૂપ આપ્યું છે, જયરાજસિંહ શું કહેશો? કારણ કે જે રીતે સરકારનો નિર્ણય છે કતલખાના ને જે પ્રતિબંધ છે ખરીદ વેચાણનો, પરંતુ બીફ પાર્ટી કરીને તેનો વિરોધ કરવો કેટલો યોગ્ય? સૌપ્રથમ તો સ્પષ્ટ રીતે આપના TV9ના માધ્યમથી ગુજરાતની અને દેશની જનતા બરાબર એક વાત સમજી લે કે આ જે કૃત્ય બન્યું છે બિલકુલ જઘન્ય કૃત્ય છે, વખોડવા લાયક છે, કોંગ્રેસ સ્પષ્ટ રીતે એના વિરોધમાં છે। એનાથી પણ આગળથી વાત કરું, એના કરતાં પણ આગળ વાત કરું કે તાત્કાલિક જેવી ધ્યાન ઉપર આવી છે એવા એ લોકો સામે પગલાં લેવાયા છે,
એમને રાહુલ ગાંધીએ એમને સસ્પેન્ડ પણ કરી દીધા છે કોંગ્રેસમાંથી. અને આ કોંગ્રેસના એકલા કાર્યકર્તાઓનો પ્રોગ્રામ હતો એવું નથી, એમાં સીપીએમ ને બીજા બધા તમામ લોકો હતા, પરંતુ વિવાદ થયા બાદ આખરે કોંગ્રેસે કિનારો લીધો. બચાવની વાત જ નથી, બહુ સ્પષ્ટ વિરોધમાં છું. ફરીથી પણ ગૌ ભક્તો પણ સાંભળી લે, ગુજરાતની જનતા પણ સાંભળી લે, તમામ ધર્મના લોકો પણ સાંભળે કે કોંગ્રેસ બિલકુલ ગાયને પૂજનીય જ ગણે છે, ગાયને મહત્વ ખૂબ આપ્યું છે. ભારતીય જનતા પાર્ટી એનો રાજકીય ઉપયોગ કરે છે. ગાયનો ઉપયોગ કોંગ્રેસે ભૂતકાળમાં ક્યારેય કર્યો નથી. ઉપરથી ગાય તો સન્માનીય છે. જો તમે આપ જાણતા હોય ભૂતકાળમાં, તો થોડી આગળ વાત કરું. કોંગ્રેસનું નિશાન જવાહરલાલ નહેરુ વખતે બે બળદની જોડી હતી, એ ગાયની સાથે જોડાય, ગાયને વાછરડું પણ કોંગ્રેસનું જ નિશાન હતું, એ પણ ભૂલવું ન જોઈએ. એટલે માત્ર કોંગ્રેસ ઉપર આક્ષેપ કરવા કરતા એના કરતા આગળ વાત કરું જી. પશ્ચાત ભૂમિકામાં જેમ તમે જો બાબરનામાનો ખ્યાલ હોય તો બાબરે જે હુમાયુનો જે બાબરનામાની અંદર ઉલ્લેખ કર્યો છે ને કે તારે સારું શાસન કરવું હોય તો ગૌ હત્યાથી તું દૂર રહેજે. એ જવાહરથી ગૌ હત્યાની સાથે આ ચાલતી વાત છે. આ દેશની જનતા હંમેશા ધાર્મિક લાગણી સાથે જોડાયેલી છે, એના સેન્ટિમેન્ટ હોય છે, એટલે કોંગ્રેસ તો બરાબર સમજે છે. એના કરતા આગળ વાત કરું, ઇન્દિરા ગાંધીએ સૌથી પહેલા માટે જ કોંગ્રેસે છેડો ફાડી લીધો. એના ઉપર આપી કહી શકે પણ એ પછી 32 વર્ષ પછી જ્યારે નોન કોંગ્રેસની સરકારો આવી અને એનડીએની સરકાર આવી ત્યારે ગૌ હત્યાનો કાયદો દૂર કર્યો હતો. એ વાત બરાબર લોકોના ધ્યાનમાં આવી જોઈએ. અને આ કૃત્યનો સખત શબ્દ ચોક્કસ આપે કોંગ્રેસ પાર્ટીએ વખોડી કાઢ્યું છે, સસ્પેન્ડ પણ કર્યા છે. પરંતુ અજય ભાઈ, હું આપને પૂછવા માંગીશ કે શું રાજકીય પક્ષો માટે જે ગાય છે તે નથી લાગતું કે મત માટેની દૂજણી ગાય બની ગઈ છે? 100% ગાય છે ને રાજકીય પક્ષો માટે એકદમ મતોની કામધેનુ બની ગઈ છે. અને બીજું કે આ ચર્ચા શા માટે માત્ર ગાય પર થાય છે મને સમજાતું નથી. કાં તો મારા મિત્રોએ છે ને આ કેન્દ્ર સરકારે જે નોટિફિકેશન બહાર પાડ્યું છે એનો અભ્યાસ નથી કર્યો. કેન્દ્ર સરકારનું જે નોટિફિકેશન છે પશુ વેચાણ કાયદા માટે છે, અને પશુ વેચાણ કાયદો જે છે એના પર પ્રતિબંધ મુકતા એવું કહેવામાં આવ્યું છે કે પશુ વેચાણ કરતી વખતે જો એવું ખબર પડે કે આ માત્ર કતલના હેતુથી થાય છે તો તમે પશુ વેચાણ ન કરી શકો, પરંતુ જો તમને લાગે કે ખેતીના હેતુ માટે કરવા માંગો છો તો તમે પશુનું વેચાણ કરી શકો છો. હવે આ કાયદાની વ્યાખ્યા છે એમાં ગાય ઉપરાંત ભેંસ બીફ એટલે કે ડુક્કર અને અરે ગાય ઉપરાંત ભેંસ ડુક્કર ઊંટ અને બીજા બધા ઘોડા અને બીજા બધા પ્રાણીઓ છે. હવે મૂળ વાત ક્યાં છે કે માત્ર ગાયનો ઇસ્યુ નથી, ગાયની વાત આવી એટલે કેરળમાં કોંગ્રેસના કેટલાક કાર્યકરોએ ઉત્સાહમાં આવી અને આ કેન્દ્રના જે નોટિફિકેશન હતું એનો વિરોધ કરવા માટે ત્યાં આગળ પાર્ટી રાખી અને એક બિચારી ગૌ માતાનું વાછરડાનું જે છે એ કતલ કરી નાખ્યું. મને લાગે છે કે તદ્દન બર્બરતાપૂર્વક કૃત્ય હતું, એની ટીકા કરવી જોઈએ. પણ એની સામે માત્ર પોલિટિકલ પાર્ટી નથી આવી, જે લોબી છે કે જે લોબી ગૌ ચર્મ પછી ઊંટનું ચર્મ અને આનો જે ભેંસના માંસની નિકાસ કરે છે એ લોબી એકદમ સક્રિય થઈ ગઈ છે. અને એ લોબી જે છે એ પશ્ચિમ બંગાળમાં છે, એ લોબી કેરળમાં છે, એ લોબી તમિલનાડુમાં છે, આંધ્રપ્રદેશમાં છે, અને એ લોકો પોલિટિકલ પાર્ટી દ્વારા એનો વિરોધ કરી રહ્યા છે. એનું કારણ એ છે કે આ બિઝનેસ જે છે વર્ષે 30,000 કરોડ રૂપિયાનો બિઝનેસ છે અને એ બિઝનેસ માટે એ લોકો આ કરી રહ્યા છે. અનફોર્ચ્યુનેટલી ભાજપ અને કોંગ્રેસ બંને માત્ર ગૌ હત્યાની વાત લઈ અને આ વસ્તુને એકદમ રાજકીય ઢોળ ચડાવી રહ્યા છે. મને લાગે છે એક તદ્દન ખોટી વાત છે. અને આજે ચેન્નાઈની હાઈકોર્ટે આ કેન્દ્ર સરકારના જે વટહુકમ છે એની સામે 4 અઠવાડિયા સુધી રોક લગાવી છે. અને હજુ હવે મને જે માહિતી છે, હું આ સ્ટુડિયોમાં આવતો હતો એ પહેલા ત્યારે મને ખબર પડી છે કે કેન્દ્ર સરકાર પોતાના વટહુકમમાં સુધારો કરી અને એમાંથી ભેંસ અને ઊંટ અને ઘોડાને કદાચ બાદબાકી કરવામાં આવશે અને એનો અર્થ એ કે માત્ર આ ઇસ્યુ ગૌવંશનો થઈ જશે. પરંતુ અત્યારે તો એવું લાગી રહ્યું છે કે ભાજપ અને કોંગ્રેસ કે અન્ય પક્ષ તેનો રાજકીય લાભ લેવાની પેરવીમાં છે. 100% રાજકીય લાભ લઈ રહ્યા છે. વિજયભાઈ, તમને લાગે છે કે તમે ઘણા વર્ષોથી ગૌ સેવા સાથે સંકળાયેલા છો, રાજકીય પક્ષો અને ખરેખર ગાય પ્રત્યે ગાય માતા પ્રત્યે લાગણી છે એવું તમને લાગે છે? આ વિષયની તો ચર્ચા જ ના હોય છે. આ દુઃખદ ઘટના છે ભારત માટે. આપણે વિશ્વમાં આપણું ભારત છે એ ગૌ અને યોગથી જ વખણાય છે, એનાથી જાણકાર છે. આનો તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ. વારે વારે આપણે કોમની સાથે જોડીએ છીએ અને રાજકારણ સાથે જોડીએ, ભયંકર દુઃખદ ઘટના કહેવાય. આની ચર્ચા જ ન હોય, તાત્કાલિક આનું ડિસિઝન લેવું જોઈએ કે આનું શું કરવાનું છે. અને સરકાર ગમે એટલું વિચાર, પણ પબ્લિક જ જો ગાયને છૂટી મૂકી દેશે એના નાના ગામડામાં. અત્યારે નાના નાના ગામડામાં જઈએ છીએ આપણે, 40-40 બળદો ત્યાં ફરતા હોય ગામમાં, ગાયો છૂટી ફરતી હોય, દોવા ના આપે, નાનું વાછડ્યું હોય, આપણે વીક છે એટલે એને છોડી મૂકે. હવે સરકાર કે બીજા કોમ શું કરવાની છે? અને ધંધો જેમ સાહેબે કીધું એમ કે આનો
એટલો મોટો ધંધો છે અને સૌથી આનો ભાવ વધારે 700 થી 800 રૂપિયા કિલો ભાવે વેચાય છે આનું બીફ. એટલે લોકોને વધારે પસંદ છે, મોંઘું છે, એટલે લોકો આનો ધંધો બગડાયો છે. આનો ધંધામાંથી, રાજકારણમાંથી આને બાદ કરી અને તાત્કાલિક નિર્ણય લઈને અને ગાયને કોઈ પણ અડે તો, જેમ હમણાં જેલું પિક્ચર આવ્યું અંગૂઠો કાપો માથું કપાય એવી સજા હોવી જોઈએ, અને જેથી કરીને આને કોઈ અડે જ નહીં કોઈ વસ્તુને. અને જ્યાં જરૂરિયાત છે દૂધ માટે લઈ જતા હોય ખેતી માટે, કારણ કે ગાય વગર ખેતી બચે એમ નથી, અને જો ખેતી નહીં બચ્યા તો કોઈ પણ મનુષ્ય શક્ય જ નથી, કારણ કે શરીરની અંદર એટલું બધું ઝેર આવી ગયું છે. અને અત્યારે જે નવા હું એક વર્ષથી છોકરાઓ પર રિસર્ચ કરું છું, એટલા વીક માયકાંગલા થયા છે, અને ઉપરથી આપણે એને ડોબાનું દૂધ એટલે ભેંસનું દૂધ પીવડાવીએ છીએ અને વધારે આળસુ બનાવી. પરંતુ આ મુદ્દે રાજકારણ થઈ રહ્યું છે તેનું શું? દુઃખની દુઃખની વાત કહેવાય ને, જો આ વિષય મનુષ્યને સમજવું જોઈએ, આમાં હિન્દુ મુસલમાન ના જોવા જોઈએ, અને મનુષ્ય આ ગાયની અંદર શું ગુણધર્મ છે વિજ્ઞાન નક્કી કરી ચૂક્યું છે. આના ઉપર કરોડો રૂપિયા સરકારે ખર્ચ્યા છે અને બધા જાણે છે ગૌની અંદર ગૌમૂત્રમાં શું એના ફાયદા મળે છે. આજે સૌથી વધારે શરીરમાં જો ટોક્સિન કાઢવું હોય તો ગૌમૂત્ર સિવાય કોઈ તાત્કાલિક કોઈ રસ્તો જ નથી, કોઈ આયુર્વેદિક એવી વસ્તુ જ નથી કે ડાયરેક્ટ જો શરીરમાંથી શુદ્ધ કરવું તો ગૌમૂત્ર સિવાય નીકળે. બીજું, એની અંદર જે દૂધમાં જે ફાયદા મળે છે એ ડોબાના કે કોથળીના દૂધમાં નથી મળતા. આપણે જાણીએ છીએ, છતાં જો ગાય વિશે આપણે જો કાન આડા આખા આડા કાન કરતા હોઈએ તો આ દુઃખદ કહેવાય. જે પણ રાજકારણી હોય જેના હાથમાં પાવર હોય અને તાત્કાલિક આનું ડિસિઝન લેવું જોઈએ અને તાત્કાલિક આનો કાયદો બનાવીને અમલ કરવો જોઈએ. કથિરાજી શું કહેશો, કારણ કે આપ પણ ગૌ સેવા સાથે સંકળાયેલા છો, ગૌ સેવા આયોગના ચેરમેન છો, પરંતુ જ્યાં સુધી ગુજરાતમાં ગાયોની સ્થિતિ અલગ છે અને આ બાજુ તેના મુદ્દે રાજકારણ રમાઈ રહ્યું છે તેવો પણ એક આક્ષેપ છે. હું એટલા માટે કોંગ્રેસના મિત્રોને કહીશ કે કોંગ્રેસ 40-45 વર્ષ સુધી કેન્દ્રમાં સરકારમાં રહી ભારતના બંધારણની 48 કલમમાં પણ લખ્યું છે, તો શા માટે ક્યારેય કોંગ્રેસે એ કાયદો બનાવ્યો નહીં? અમે જયારે 1999 સરકારમાં આવી, એનડીએ સરકાર પ્રથમ વખત, ત્યારે આ કાયદા માટે પ્રયાસ કર્યો અને સાથે સાથે લોઢા કમિટીની નિમણૂક કરી. અને મને યાદ છે કે અનેક અમે એવા સેમિનાર કર્યા હતા કે જેમાં ગાયનું આર્થિક, સામાજિક, પર્યાવરણનું મહત્વ, કૃષિમાં મહત્વ, આરોગ્યમાં મહત્વ, જેમ વિજયભાઈ વાત કરી એમ ગાયનું જે ઇમ્પોર્ટન્સ છે એને સમજાવીને એ પ્રકારની યોજનાઓ ઘડવા માટે થઈને, અને આજે પણ અમારું એ એમએસએમઈ મંત્રાલય હોય, ઉર્જા મંત્રાલય હોય, કૃષિ મંત્રાલય હોય કે પછી વન અને પર્યાવરણ મંત્રાલય હોય, એ બધા જ ગાયના ગુણોને, સદગુણોને ધ્યાનમાં રાખીને આ કાયદામાં અને એના નિયમોમાં અમલીકરણ થઈને એની યોજનાઓ પાર પાડી રહ્યા છે. એટલે અમારા માટે ગાય એ વિકાસનું પ્રતીક છે. ગાય દ્વારા આર્થિક વિકાસ થાય, ગાય દ્વારા સાચા અર્થમાં રાષ્ટ્રની ઉન્નતિ થાય, કિસાનોની ઉન્નતિ થાય, વાત કરીએ એમ ખેતી સંપૂર્ણ વિકાસનું પ્રતીક આપે બને એ માટે અમે પ્રયાસ કરીએ. ગુજરાતમાં ગૌ સેવા આયોગ દ્વારા એક ગૌ સેવાના દરેક પાસાને, ગૌ રક્ષાનો હોય, ગૌ પાલનનો હોય, ગૌ સંવર્ધનનો હોય, ગૌ આધારિત કૃષિના સંમેલનો હોય, ગૌ આધારિત આરોગ્યની વાત હોય, એના માટેના અનેક પ્રયોગો કરીને ગ્રાન્ટ ફાળવીને અમે ચોક્કસ, પરંતુ અત્યારે મહત્વ સમજાવવાનો પ્રયાસ, બિલકુલ આપે કીધું મહત્વ સમજાવવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ અત્યારે જે માહોલ છે કેરળની ઘટના બાદ ગુજરાતમાં તેના જે પડઘા પડ્યા છે, ખાસ કરીને સીએમએ ટ્વીટ કર્યું અને કોંગ્રેસને તેણે આકરી ટીકા કરી જાહેરાત છે, કારણ કે લાગે છે કે આ વિધાનસભા ચૂંટણીની પહેલાની તૈયારી છે. પહેલાં તો કેટલીક માહિતી અસ્પષ્ટ અને જુદી રીતે અહીંથી પીરસાતી હોય એવું લાગે છે. એટલા માટે કે ઇન્દિરા ગાંધીએ ગૌ હત્યાનો પ્રતિબંધ મુક્ત પહેલો કાયદો કર્યો હતો, એ કથિરા સાહેબને જરા એમને જાણ ઉપર જ મૂકવા માંગુ છું, એમને ધ્યાન ઉપર મૂકવા માંગુ છું. સંતો આપ બોલતા ત્યારે મેં ધ્યાનથી સાંભળ્યા છે, એટલે હવે હું બોલી જવાબ સાંભળશે એવી અપેક્ષા મારી છે. બીજું કહું, જે કથિરા સાહેબ જે શહેરમાંથી આવે છે ત્યાં જ ગૌ ભક્તોએ ઝેર પીવું પડ્યું હતું, એ હમણાંની જ ઘટના છે. પહેલા ગૌ ભક્તોએ ઝેર પીવું પડ્યું હતું, હવે મોદી ભક્તોએ ઝેર પીવાનો વારો આવવાનો છે. બરાબર યાદ રાખજો, કારણ કે જે અપેક્ષા છે એમના માટે ગાય પૂજનું સાધન નથી. વિજયભાઈને કહું છું, એમના માટે ગાય એટીએમ છે, એ મતોનું એટીએમ છે, મત મેળવવાનું સાધન છે. ભાઈ કોંગ્રેસે કરેલી, જો તમને કહું, કોંગ્રેસે જે આયામો કર્યા હતા ગૌશાળા, નહીં મારી વાત પૂરી કરો, ગૌશાળા માટે ગાય છે એ તો સ્પષ્ટ છે. અરે એટીએમ છે, ભારતીય જનતા પાર્ટી માટે એટીએમ છે. કોંગ્રેસે કરેલી ગૌશાળાઓ આજે શું સ્થિતિ છે? ભાજપના 22 વર્ષના શાસનમાં, 22 વર્ષથી તો કોંગ્રેસ શાસનમાં છે નહીં. પાંજરાપોળો, અરે બિલ્ડરોને વેચી મારી ભાઈ, પાંજરાપોળની જમીનો ઉદ્યોગપતિઓને પધરાવી દીધી, આજે શું સ્થિતિ છે? તમે કેટલી ફાળવી જમીન, કેટલી એનો પૂછો હિસાબ માંગો, એના કરતા કેટલું ફંડ ફાળ્યું એનો હિસાબ માંગો તમે. એટલે કે 2000 નહીં, 2014 રોકવા માંગીશ, એક બ્રેક બાદ જવાબ લઈશ, તે પેલા લઈશું એક બ્રેક.
વેલકમ બેક. ચર્ચા કરી રહ્યા છીએ રાજકારણની દૂષતી ગાય અંગે. જે રીતે આ મુદ્દો જે ઉછળ્યો છે કેરળમાં જે બીફ પાર્ટી થી અને ત્યારબાદ જે સમગ્ર મુદ્દો ઉછળ્યો છે, શું કહેશો જયરાજ? કારણ કે એક આક્ષેપ એવો થયો છે કે મુખ્યત્વે કોંગ્રેસના કાર્યકરો સાથે અન્ય પણ પાર્ટીના હતા, પરંતુ આક્ષેપ એવો છે કે કોંગ્રેસે આ મુદ્દે જાણી જોઈને આ કૃત્ય કર્યું છે. આક્ષેપ એવો છે જાણી જોઈને કરવામાં આવેલું છે. જાણી જોઈને કૃત્ય કરવાનો સવાલ નથી. આપનો ખ્યાલ જાણ ખાતર કહી દઉં કે માત્ર જે લોકો અંદર ઘટનામાં સંડોવાયેલા હતા એમની સામે પગલા લીધા એવું નહીં. સમગ્ર આખી યુથ કોંગ્રેસ તમે વેબસાઇટ પર જોઈ શકો છો, આખી યુથ કોંગ્રેસની બોડી ડિસોલ્વ કરી દીધી છે. બિલકુલ બિલકુલ બિલકુલ. એટલે વચ્ચે અજયભાઈને પૂછવા માંગુ છું, એના કરતા અજયભાઈ અજયભાઈ હું વચ્ચે અજયભાઈને એક સવાલ પૂછવા માંગુ છું કે એને રિલેટેડ સવાલ છે. અજયભાઈ, કોંગ્રેસના કાર્યકરોના કૃત્યને લીધે સમગ્ર કોંગ્રેસને ગૌ હત્યારી ગણી શકાય? ના ગણી શકાય. હું તમને કહું કે નલિયામાં કોઈ ભાજપનો કાર્યકર્તા બરાબર છે કે નહીં કોઈ એક સેક્સ સ્કેન્ડલમાં સંડોવાયેલો હોય તો આખા ભાજપને આપણે એવું નથી કહેતા કે તમે ભાજપના બધા લોકો કેરેક્ટર લેસ છે. હું તમને કહું સીપીઆઈએમનો પકડાય કે કોઈ પણ પકડાય, પણ કોંગ્રેસના જે કાર્યકર્તાએ કર્યું એની સામે કોંગ્રેસ પાર્ટી હાઈકમાન્ડે એક્શન લઈ લીધું. પણ આપણે બધા છે ને ચર્ચા માત્ર ગાય પર આવી રહી છે. એકચ્યુઅલી શું છે કે બંધારણની કલમ 48 જે છે એમાં બહુ સ્પષ્ટપણે કહ્યું છે ને આ કાયદો જે છે આજે વટહુકમ જે બહાર પાડ્યો છે કેન્દ્રના પર્યાવરણ મંત્રાલયે બહાર પાડ્યો છે ને એ વલ્લભભાઈ મારી વાત સાથે સંમત થશે કે એ બંધારણની 48માં જે જોગવાઈ છે એમાં એવું કહેવામાં આવ્યું છે કે પશુપાલનનો દર જે છે એ જળવાઈ રહે, એનું સંતતિ નિયમન જે છે યોગ્ય રીતે જળવાઈ રહે અને એનો ઉપયોગ માત્ર ને માત્ર ખેતી માટે થાય એ હેતુથી આ વટહુકમ જે છે એ બહાર પાડવામાં આવ્યો છે. એમાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓએ આ રિએક્શન આપવાની જરૂર નહોતી. આઈઆઈટી ચેન્નાઈની અંદર જે લોકોએ બીપ પાર્ટી કરી એ કરવાની પણ જરૂર નથી, કારણ કે આખી વાત જે છે વિષયાંતર થઈ ગયું. તો શું સીએમએ વિજય રૂપાણીએ જે ટ્વીટ કર્યું તેનો શું ઉદ્દેશ હોઈ શકે તમારા મતે? હું તમને કહું એટલા માટે કે કોંગ્રેસે રાજકારણ કર્યું એટલે ભારતીય જનતા પાર્ટીએ એની સામે 10 ગણું રાજકારણ કર્યું. દિલ્હીમાં ભાજપના કાર્યકર્તા ઉતરે એટલે આમાં શું છે કોંગ્રેસ અને ભાજપ વર્સિસ થઈ ગયું. અને મૂળ વાત હતી એ વાત વિસરાઈ ગઈ. આખી વાત જે કેન્દ્ર સરકારનો જે વટહુકમ હતો એ વટહુકમ શું છે? વટહુકમ એ છે કે પશુપાલન ના જે જન્મદર છે એનું નિયંત્રણ થાય એ શુભ આશયથી કેન્દ્ર સરકારે આ પશુપાલન અને પશુ સુરક્ષા માટેનો આ એક વટહુકમ બહાર પાડ્યો છે. હવે એમાં માત્ર ગાય નથી, એની અંદર ઘોડો પણ છે, એની અંદર ઊંટ પણ છે, એની અંદર ભેંસ પણ છે, એની અંદર સુવર પણ છે. મમતા બેનર્જીએ ક્યાંથી પોલિટિક્સ શરૂ કર્યું? મમતા બેનર્જીએ એવું કીધું કે મુસ્લિમોનો રમઝાન મહિનો શરૂ થાય છે ત્યારે તમે આ કેમ કર્યું, કારણ કે એને ત્યાં પોતાની મુસ્લિમ વોટ બેંક સાચવવી હતી બરાબર છે. કેરળમાં કોંગ્રેસ જે છે એને પોતાની ક્રિશ્ચિયન અને મુસ્લિમ વોટ બેંક સાચવી હતી, એટલે એને કેન્દ્રના કાયદાનું એક રીતના અવમાનના કરતા હોય અથવા તો કન્ટેમ્પ્ટ કરતા હોય એ રીતના એ લોકોએ ત્યાં આગળ વાછરડાની કતલ કરીને પોતાનું કર્યું. એટલે દરેક છે ને પોતપોતાની રીતે રાજકીય રોટી શેકી રહ્યા છે. રૂપાણી સરકારે વિજય રૂપાણીએ જે ટ્વીટ કરીને કીધું તો શું ભાજપને ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી દેખાઈ રહી છે, ગાયના મુદ્દે લઈને આગળ વધવા માંગે? સાહેબ જો મમતા બેનર્જી જો અપીસમેન્ટનો ફાયદો ઉઠાવવા માંગતી હોય કોંગ્રેસે પણ તમે જુઓ કે પોતાની બચાવવા માટે કોંગ્રેસે માત્ર જે નેતાએ કર્યું એ નહીં પોતાની આખી બોડીને ડિઝોલ્વ કરી દીધી. એટલા માટે કે કોંગ્રેસને પણ બીક લાગી કે અત્યારે ગૌ વંશનો જે ઇસ્યુ છે એ બહુ સેન્સિટિવ છે ને આમાં આપણે હાથ દજાડવા જેવા નથી. એટલે કોંગ્રેસે પણ પોતાની બચાવવા માટે આ આખો કાયદો તરત જે છે એક્શન લીધું અને ભારતીય જનતા પાર્ટીને લાગ્યું કે કોંગ્રેસ અત્યારે વીક વિકેટ પર છે એટલે કોંગ્રેસને એ કરવા માટે ભાજપે 10 ગણું આક્રમક વલણ અપનાવ્યું. અને એ ભારતીય જનતા પાર્ટી રાજનીતિ કરે એ સમજી શકાય એવું છે, કારણ કે કોંગ્રેસે પણ સામે રાજનીતિ કરી હતી, મમતા બેનર્જી પણ રાજનીતિ કરે છે. પણ હકીકતમાં રાજનીતિની પાછળ બહુ જ પાવરફુલ લોબી છે. એ એક એવી લોબી છે કે જેને બોર્ન ચાઇનાની ક્રોકરી બનાવવામાં રસ છે. આ એક એવી લોબી છે કે જે ગાયની અંદરથી ઇન્સ્યુલિન બનાવે છે. આ એક એવી લોબી છે કે જે ગાયની અંદરથી ટૂથબ્રશ, ટૂથપેસ્ટ અને બીજી બધી વસ્તુઓનું ઉત્પાદન કરે છે. આ એક એવી લોબી છે કે જે વર્ષે 30,000 કરોડ રૂપિયાની ગાયના માંસનું નિકાસ દેશના 65 જેટલા દેશોમાં કરે છે. મુશ્કેલી છે ચોક્કસ. આ લોબી જે છે આ લોબીના હાથા બનીને રાજકીય પક્ષો જે છે આ કામ કરી રહ્યા છે. બાકી ગાય માતા પ્રત્યે અનાદિકાળથી આ દેશના તમામ હિન્દુઓમાં આદરની લાગણી છે. મહાત્મા ગાંધી પણ કરતા હતા, વિનોબા ભાવે પણ કરતા હતા અને જવાહરલાલ નહેરુની ઈચ્છા વિરુદ્ધ જઈ અને ઉત્તર પ્રદેશના જે તે વખતના મુખ્યમંત્રી હતા કોંગ્રેસી એમણે પણ કર્યું છે. પણ એટલે ટૂંકમાં આને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે લેવાની જરૂર નથી. વાસ્તવમાં શું છે પશુ ઓની ઉપર જે અત્યાચાર થઈ રહ્યા છે એના નિવારણની વાત છે. પરંતુ મૂળ સવાલ ત્યાં આવી છે. હું કથિરાજી આપને પૂછવા માંગીશ કે ગુજરાતના સીએમએ પણ ટ્વીટ કરીને કીધું એટલે કે મુદ્દો ઉછાળવાની કોશિશ કરી તેવો આક્ષેપ છે. કોંગ્રેસનો જ આક્ષેપ છે આ કે જે રીતે કોંગ્રેસની ટીકા કરવામાં આવી કેરળના ઇસ્યુને લઈને ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને ગાયના મુદ્દાને ગૌવંશના મુદ્દાને ઉછાળવા માંગી રહ્યું છે ભાજપ.
અજયભાઈએ બહુ સ્પષ્ટ વાત કરી કે જો મમતા બેનર્જી એનો બેનિફિટ લેવા માંગતી હોય, જો કેરળમાં કોંગ્રેસના લોકો આ રીતે બેનિફિટ લેવા માંગતા હોય તો ભાજપે તો ભાજપ પણ બેનિફિટ લેવા માંગે છે ગુજરાતમાં. ગાય તો ભાજપ માટે શ્રદ્ધાનો વિષય છે એટલું જ નહીં, એ વિકાસના મુદ્દાના આધાર ઉપર ગાય દ્વારા અમે આર્થિક અને સામાજિક ઉત્ક્રાંતિ કરવા માંગીએ છીએ. ત્યારે તો અમે ચોક્કસ રીતે કહીએ છીએ કે ગાયનો બચાવ થવો જોઈએ, ગાયનું સંરક્ષણ થવું જોઈએ. અને ગાય અત્યારે રાજકારણ થઈ ગયું છે, રાજકારણ શરૂ થઈ ગયું છે આ મુદ્દે. એ તો પછી અમારે પણ સ્વીકારવું પડે કે જયારે કોંગ્રેસ આ રીતે ખોટા પગલે જતી હોય, કોંગ્રેસે એના હિસ્ટ્રીમાં ક્યારે ગાય માટે કોઈ દિવસ પ્રેમ બતાવ્યો જ નથી. એમને પણ મતનું રાજકારણ રહ્યા છે, એમને પણ ગાય વાછરડું બનાવ્યું, એનું પ્રતિક લીધું, પણ કોઈ દિવસ ગાયને પવિત્ર ગણીને એની ઉપયોગિતા આધાર ઉપર કોઈ યોજનાઓ ઘડી નહીં. કોઈ ઉટાણી એચએફ અને જર્સી લાવ્યા અને એચએફ અને જર્સી લાવીને નખો જ વાળ્યું આ, અને આપણી જે દેશી ગાયો હતી, જે આપણી આ ભારતીય ગાયો છે, એને ક્યારે એને સંવર્ધન માટે એની ઉપયોગિતા વધારવા માટે એના ગાયના ગૌમૂત્ર અને ગોબરનો ઉપયોગ જે વિજયભાઈ વાત કરી એ અમૂલ્ય છે, એને આગળ લાવવા માટે કોઈ યોજનાઓ ન કરી. જયારે ભારતીય જનતા પાર્ટી કટિબદ્ધ છે, હમણાં જ અમારા ઉર્જા મંત્રાલયે ગાયના ગોબરમાંથી ગોબર ગેસ, ઇલેક્ટ્રિસિટી અને સીએનજી બનાવવા માટેની યોજના કરી છે. અમારા વન અને પર્યાવરણ મંત્રાલયે જંગલમાં કઈ રીતે ગ્રીનરી વધારે ગાયના ગોબરથી બને એના માટેના પણ આખી યોજના ઘડી છે. પંચગવ્ય મેડિસિન, આયુષ ડિપાર્ટમેન્ટ દ્વારા પંચગવ્ય મેડિસિન દ્વારા એક અલ્ટરનેટિવ મેડિસિન તરીકે એનો ઉપયોગ કરીને લોકોનું સ્વાસ્થ્ય સુધરે, પરંતુ લોકોની આરોગ્ય સાથે સાથે એ માટે પણ પ્રયાસ, રાજકીય લાભ પણ લઈ રહ્યા છે. આખી આખો દિવસ જાય એટલી ચર્ચા થઈ છે. અમે આ યોજનાઓ આમાં પોલિટિકલ એંગલ ની વાત સાહેબ વાત કરીએ છીએ. આપ જે વાત કરી રહ્યા છો એ તો ચોપડીઓમાં બધું છપાયેલું લખેલું છે. અમે પ્રેક્ટિકલી એનો ઉપયોગ નહીં એ વાંચવું એટલે સમાજના હિતમાં કામ કરવાનું યોજનાઓ દ્વારા શરૂ કર્યું છે. કોંગ્રેસ આ કોઈ દિવસ કર્યું નથી. હવે ગાય અમારા માટે વિકાસ નો ખ્યાલ આવે કે આમાંથી ગાય અમારા માટે આર્થિક ઉત્ક્રાંતિ, ગોબર ગેસ પ્લાન્ટ 50 વર્ષથી આ દેશમાં બને છે ભાઈ. મારા કે ગામડામાં, અરે મારા ઘરે ભી 25 વર્ષ પહેલા ગોબર ગેસ પ્લાન્ટ હતો સાહેબ, આપને કદાચ ખબર નહીં હોય. અમને તો બરાબર ખ્યાલ છે. સવાલ ત્યાં છે કે જે રીતે કે ગામ એવું નથી કે ગોબર ગેસ પ્લાન્ટ ના હોય. કતિરાજી, જે રીતે કોંગ્રેસ પર આક્ષેપ કરવામાં આવ્યો કે આ રીતે જે બી પાર્ટી કરી, પરંતુ ભાજપના જે વિધાનસભાની પેટા ચૂંટણી થઈ કેરળમાં, તેના જ ઉમેદવારે વચન આપ્યું હતું કે હું જીતીશ તો ગૌમાંસ ઘરે ઘરે પહોંચાડીશ. ચૂંટણીની પેટા ચૂંટણીમાં નરેન્દ્રસિંહ એમના ઉમેદવારે પ્રલોભન આપતા કે તમે મને જીતાડો, હું સારી ક્વોલિટીનું હાઇજેનિક બીફ તમને પહોંચાડીશ, ગૌ માંસ પહોંચાડીશ, એવા એમના ઉમેદવાર પેટા ચૂંટણીમાં, હમણાં જ થયેલી પેટા ચૂંટણીમાં વચન આપ્યું હતું. એટલું નહીં, ભારતીય જનતા પાર્ટીને એમના ચૂંટણી પંચમાં એફિડેવિટ જે કરેલી છે એ એફિડેવિટ પૂછો. એફિડેવિટની અંદર જે બીફ એક્સપોર્ટર કંપનીઓ છે, મીટ એક્સપોર્ટર કંપનીઓ છે, એની પાસેથી ફંડ લીધેલા છે, એ કંપનીઓના નામ પણ જગજાહેર છે. અને આપ માગો છો હું આપવા માટે, એટલે કે ન માત્ર કોંગ્રેસ, ભાજપ પણ આમાં એટલું મારે કહેવા દો તો ગુનેગાર કહી શકાય. એના કરતા પણ આગળ વાત કરું, ટૂંકમાં જાણવા માંગે જયરાજસિંહ, હું એ જ વાત કરું છું કે ભારતીય જનતા પાર્ટી ફક્ત ને ફક્ત ગાયનો ઉપયોગ, ગાયનો રાજકીય ઉપયોગ કરી રહી છે તેવો આક્ષેપ છે. ગાયો માટેની સંવર્ધન ની જે અહીંયા બેઠા છે તો એમના હિતે જોઈએ. ભારતીય જનતા પાર્ટી વિજયભાઈએ પ્રશ્ન કર્યો કે ભાઈ તમે ભાજપે ગાય માટે શું કર્યું? ગોચરો બચાયા તો ના. કતિરાજી, ટૂંકમાં ટૂંકમાં જવાબ લેવા માંગીશ આપનો. ગૌશાળા માટે શું કર્યું? જયરાજસિંહ, હું એમનો જવાબ લેવા માંગીશ. ઝેર ખાવું પડે જયરાજસિંહ. ભારતીય જનતા પાર્ટી જી જી ગાડીઓમાં ભાજપ. જયરાજસિંહ, હું કતિરાજી નો જવાબ લેવા માંગીશ. ગૌસેવા આયોગ દ્વારા ગુજરાત એ સાચા અર્થમાં ગૌ સેવાનું પૂરા દેશ માટે મોડલ બનાવ્યું છે. એ ગૌ રક્ષાની વાત હોય તો સારામાં સારો કાયદો કરીને, હમણાં તમને ખબર છે કે 2017ના અમે કાયદો સુધારીને એમાં કડકમાં કડક સજા માટેનું એક આહવાન કર્યું છે. ગોપાલન દ્વારા વધુ વધુ ગ્રાન્ટ આપીને સારી સારી ગૌશાળાઓ ઘરે ઘરે ગાયો બંધાય, આપણે એ પણ ખ્યાલ નહીં હોય. અમે 37,000 જેટલા બળદો રાજકારણ નથી કરતું, ગૌશાળામાંથી રાખીને લઈને આદિવાસી ખેડૂતોને વિનામૂલ્ય આપ્યા છે. જેથી કરીને અજયભાઈ, હું એક જ વાક્યમાં જવાબ લેવા માંગીશ. અજયભાઈ, આપનો અજયભાઈ એક જ વાક્યમાં જવાબ લેવા માંગીશ કે આગામી વિધાનસભા ચૂંટણીમાં લાગે છે કે આ મુદ્દો ભાજપ ઉછાળશે અને તેનો લાભ લેવા માંગશે એવું લાગે છે અત્યારે. વિકાસના આધાર પર જી ભાજપ, જેમ વલ્લભભાઈએ મસ્તીમાં મજાકમાં ટૂંકમાં જવાબ દેવા માંગે, ભાજપ આ રાજકીય મુદ્દાને ઉછાળશે કારણ કે ગાયના નામે મુદ્દો ઉછાળવામાં ભાજપને ફાયદો છે. મારે એક જ વાત કહેવાની છે કે ગાયનો કાયદો જે છે એ સમગ્ર દેશમાં એક સરખો હોવો જોઈએ. પૂર્વોત્તર રાજ્યોમાં, મેઘાલયમાં અલગ કાયદો, ગોવામાં અલગ કાયદો અને ગુજરાતમાં અલગ કાયદો ના હોવો જોઈએ. બિલકુલ તમામ સમાન હોવો જોઈએ. ગૌ માતા મારી માતા છે એ
પૂર્વોત્તર ભારતમાં પણ છે, મેઘાલયમાં પણ છે, ગોવામાં પણ છે અને ગુજરાતમાં પણ છે. સમગ્ર દેશમાં એક સમાન કાયદો હોવો જોઈએ અને ગૌ માસનું જે નિકાસ થઈ રહી છે એની પણ સમગ્ર દેશમાં પ્રતિબંધ હોવો જોઈએ. ટૂંકમાં ક્યાં આમાં રાજકારણથી પર રહેવું જોઈએ, લોકોના હિતમાં છે. આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ વલ્લભ કથિરાજી, વિજયભાઈ પરસાણા, જયરાજસિંહ પરમાર અને અજયભાઈ ઉમાટ, આપ તમામનો આભાર. તો જે રીતે ગાયના મુદ્દે રાજકારણ ગરમાયું છે, આગામી દિવસોમાં રાજકીય પક્ષોમાં આ મુદ્દે ધમાસાણ મચે તો નવાઈ નહીં. આ હતી અમારી વિશેષ રજૂઆત. વધુ સમાચારો માટે આપ જોતા રહો ટીવી 9. નમસ્કાર.